નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું સંજીવની. સૌથી પહેલા વાત કરીએ વરસાદની પરિસ્થિતિની. મેઘરાજાએ ધમાકેદાર વરસાદ વરસવાની શરૂઆત કરી છે. આપને જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઝી 24 કલાકે રાઉન્ડ ધ ક્લોક રિપોર્ટિંગ કર્યું છે. પડે પડની ઇંચે ઇંચની ખબર અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છે, જેમાં ઉના, ભાવનગર, નવસારી, સુરતથી પડે પડની ખબર તમારા સુધી અમે પહોંચાડી રહ્યા છે. ગ્રાઉન્ડ ઝીરોથી ઝી 24 કલાકનું મેરેથોન કવરેજ છે જે અમે તમને બતાવી રહ્યા છે. કમર સુધીના પાણીમાં પણ રિપોર્ટર્સનું સાહસિક રિપોર્ટિંગ જોવા મળ્યું છે. અમારા તમામ સંવાદદાતાએ ખૂણે ખૂણે જઈને તમામ માહિતી દર્શકો સુધી પહોંચાડી છે. એનડીઆરએફની ટીમની સાથે સ્પોટ પરથી સતત અપડેટ્સ અમે તમને આપી રહ્યા છે. ઝી 24 કલાક લગાતાર અપડેટ્સ તમને આમ જ આપતા રહેશે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની જે પરિસ્થિતિ નિર્માણ પામી છે, નદી જળાશય ઉભરાઈ ગયા છે, નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, ડેમ છલકાયા છે, સાથે જ કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આપ જોઈ શકો છો જે પ્રકારની પરિસ્થિતિ, સર્વત્ર પાણી પાણી, સર્વત્ર જળબંબાકાર થઈ ગયો છે. તેવી પરિસ્થિતિમાં ઝી 24 કલાક અગ્રેસર રહ્યું છે અને ઝી 24 કલાકના તમામ સંવાદદાતાએ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી અને તમામ અપડેટ્સ દર્શકો સુધી પહોંચાડી છે. ગીરગઢડામાં ભારે વરસાદ વરસ્યો છે. સલવાવ અને આલીધર ગામ વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. પાણીમાં ફસાયેલા 4 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા. એનડીઆરએફની ટીમે હાથ ધરી અને આ કામગીરી અને 2 વ્યક્તિને બચાવ્યા છે. સાથે જ હેલિકોપ્ટરની મદદથી અન્ય વ્યક્તિઓને પણ બચાવાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. ગીરગઢડામાં ભારે વરસાદ, કેટલાય લોકો ફસાયા હોવાના સમાચાર, કેટલાય વાહનો આખે આખા પાણીમાં ડૂબી ગયા છે. કમરથી ઉપર સુધીના પાણી જ્યારે તમામ પંથકમાં જોવાઈ રહ્યા છે, ત્યારે આપને જણાવી દઈએ કે એનડીઆરએફની ટીમ અત્યારે રેસ્ક્યુ કરી અને જે ફસાયેલા લોકો છે તેઓને બહાર કાઢવા માટે તો કામે લાગી જ છે. જો શક્યતા બનશે અને જરૂર પડશે તો હેલિકોપ્ટરની મદદ પણ લેવાશે. રજની કોટે છે અમારા સંવાદદાતા, ફોન લાઈન પર જોડાઈ ગયા છે. રજની, ગીરગઢડામાં સાર્વત્રિક વરસાદ છે, શું પરિસ્થિતિ છે, કેટલા લોકો ફસાયા છે અને કયો કયો વિસ્તાર આખા વરસાદથી પ્રભાવિત થયો છે? જે ચોક્કસથી સંજીવની જણાવી દઉં કે ઉના અને ગીરગઢડા પંથકમાં છેલ્લા સવારથી એટલે કે 6 વાગ્યાથી જે વરસાદે રૌદ્ર રૂપ ધારણ કર્યું છે તેને કારણે 15 થી 15.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તેમાં કહી શકાય કે જે એક મેઘાનું રૌદ્ર રૂપ છે તે સામે આવ્યું છે અને કાઠારના ગામો રાજપરા, માણેકપુર, ખત્રીવાળા, સનખડા, ગુંડાળા સહિતના ગામો પાણીમાં ગરક થઈ ગયા છે. તો બીજી તરફ રૂપેણ, માલણ, મથુન્દ્રી, રાવલ, શાહી નદીના પાણીએ કહેર મચાવ્યો છે. જ્યારે ઉના ગીરગઢડાના 40 થી વધુ ગામો છે તે અસરગ્રસ્ત બન્યા છે. શહેરની વાત કરીએ તો અંડરગ્રાઉન્ડ તમામ કોમ્પ્લેક્સો ભરાઈ ગયા છે. ગની માર્કેટ, આનંદ બજાર, વિદ્યાનગર, ભીમપરા, ખારા વિસ્તાર, અંબાજીનગર સહિતની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે અને કહી શકાય કે પરિસ્થિતિ છે તે ખરાબ છે. બિલકુલ રજની, માહિતી માટે આપનો આભાર. તો ગામોમાં પાણી ભરાઈ જવાના પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. હાલ તો એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ કરી અને તમામ ફસાયેલા લોકોને બચાવવામાં લાગી છે.